उसमें एक्स। एस वन इज इक्वल टू साइज ऑफ एक्स। हियर व्हाट वी हैव डन, मारे कोई साइज ऑफ वेरिएबल अथवा डेटा टाइप नू साइज शोधवी छे। आ साइज सामा मरसे बाइट मा, साइज सामा मरसे बाइट मा। तो मैं एक वेरिएबल लीधो इंटीजर एक्स, फ्लोट वाय, अही त्रण वेरिएबल बीजा लीधा एस वन एस टू एस थ्री। अही हूँ लखू एस वन इज इक्वल टू साइज ऑफ एक्स। तो आ एस वन नो जवाब केटलो, केटला बाइट, आ एस वन बराबर केटला बाइट। आवू आपणे सेमिस्टर वन मां साइज ऑफ ऑपरेटर भणेला। साइज ऑफ ऑपरेटर शू करे छे, वेरिएबल अथवा डेटा टाइप नी साइज तमने बाइट मां आपे। यस, कोण कहेशे आ साइज ऑफ एक्स लखू तो आ एस वन नो जवाब शू आवे? आ एस वन ने हूँ प्रिंट कराऊ, प्रिंट एफ। एस वन इज इक्वल टू परसेंटेज डी कॉमा एस वन, आनो जवाब शू? व्हाट वुड बी द वेल्यू ऑफ एस वन? यस एनीबडी? एक्स केटला बाइट जग्या रोके? एस वन नो जवाब जे छे बाइट मां आवशे। आवू आपणे सेमिस्टर वन मां भणेला छीए। एस वन केवो वेरिएबल छे? इंटीजर। इंटीजर केटला बाइट जग्या रोके मेमरी मां, रेम नी अंदर? इंटीजर वेरिएबल केटला बाइट जग्या रोके? नो वन। भाई आवड़ा मोटा क्लास में कोई तो कर बोलो। थी 4 बाइट सर। इंटीजर 4 बाइट अने फ्लोट? इंटीजर 2 बाइट जग्या रोके? केटला? 2 बाइट। इंटीजर ऑक्यूपाइड 2 बाइट। फ्लोट 4 बाइट। डबल 8 बाइट। अने कैरेक्टर 1 बाइट। सो हियर आ एस वन नो जे जवाब आवशे ए 2 आवशे। आनु आउटपुट आवशे केवु? आउटपुट आवशे एस वन इज इक्वल टू 2। एज रीते धारो के हूँ लखू एस टू इज इक्वल टू साइज ऑफ कौंसमां इंटीजर। इंटीजर डेटा टाइप नी साइज केटली? तेनो पण जवाब आवे एस टू बराबर 2। आवो जवाब आवे 2 बाइट। ए मतलब 2 बाइट, बाइट मां जवाब आवे आपणो। धारो के लखू एस थ्री इज इक्वल टू साइज ऑफ कौंसमां वाय। આનો જવાબ શું આવે? એસ થ્રી નો જવાબ કેટલો આવશે? એસ થ્રી ની વેલ્યુ કેટલી થશે? ચાર 4 થશે, રાઈટ? કેમ કે વાય ફ્લોટ વેરિયેબલ છે તો એસ થ્રી ની સાઇઝ 4 થશે. એ જ રીતે હું વાય ની જગ્યાએ ફ્લોટ લખું તો ફ્લોટ ડેટા ટાઈપ ની સાઇઝ એ પણ કેટલી થાય? 4 જ થાય. અને જો હું અહીં કેરેક્ટર લખું તો જવાબ આવે 1. તો જવાબ આવે 1. તો સોળસો હિયર 3768 સની સની વેલ્યુ આ એ તો એની રેન્જ છે. આમાં રેન્જ અલગ વસ્તુ છે અને નંબર ઓફ બાઇટ્સ, રેમ ની અંદર કેટલા બાઇટ સ્પેસ ઓક્યુપાઈડ થાય એ અલગ વસ્તુ છે. તો ઇન્ટીજર વેરિયેબલ હોય તો એની બાઇટમાં સાઇઝ કેટલી થાય? 2 બાઇટ. ફ્લોટ વેરિયેબલ હોય તો એની બાઇટમાં સાઇઝ 4 બાઇટ. મતલબ 4 બાઇટ એલોકેટ થાય એ વેરિયેબલ માટે, અને એ વેરિયેબલમાં 4 બાઇટ એલોકેટ થાય મતલબ એના બીટ કેટલા થાય? 32 બીટ. અને આ 32 બીટમાં તમારી ડેસિમલ વેલ્યુ જે છે એ મેક્સિમમ કેટલા સુધી સ્ટોર થઈ શકે એની રેન્જ થઈ. ઇન્ટીજર હોય તો 2 બાઇટ જગ્યા રોકે. 2 બાઇટ મતલબ 16 બીટ, અને 16 બીટ તો એની અંદર જે રેન્જ હોય એ -32768 થી +32767 સુધીની રેન્જ ઇન્ટીજરની હોય.
આપણે અત્યારે જે ભણવાનું છે એ સાઇઝ ઓફ વેરિયેબલ, આ તો આપણે સેમિસ્ટર 1 માં આવી ગયું. અત્યારે આપણે શોધવું છે સાઇઝ ઓફ સ્ટ્રક્ચર. તો સાઇઝ ઓફ સ્ટ્રક્ચર કેવી રીતે મળશે? તો આ સ્ટ્રક્ચરના જેટલા બી સ્ટ્રક્ચર મેમ્બર હોય એ બધાની ટોટલ સાઇઝ એ તમારા સ્ટ્રક્ચરની સાઇઝ થશે. સાઇઝ ઓફ સ્ટ્રક્ચર મતલબ સ્ટ્રક્ચર એટલે એક વેરિયેબલ થી નથી બનતું સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર કેવી રીતે બનશે? એક કરતા વધારે વેરિયેબલ થી. તો એ બધાના બધા વેરિયેબલ ની જે સાઇઝ છે એનો ટોટલ સરવાળો એ તમારા સ્ટ્રક્ચરની સાઇઝ થશે. સમજવા માટે એક એક્ઝામ્પલ આપણે પ્રોગ્રામિંગ એક્ઝામ્પલ થી સમજીએ. લેટ્સ મેક વન સ્ટ્રક્ચર અને એની સાઇઝ શોધીએ. ધારો કે એક નવો પ્રોગ્રામ હું બનાવું સાઇઝ ઓફ સ્ટ્રક્ચર માટે. તો લેટ્સ ટેક વન પ્રોગ્રામ ફોર કેલ્ક્યુલેટ ધ સાઇઝ ઓફ સ્ટ્રક્ચર. સૌથી પહેલા હેડર ફાઇલ ઇન્ક્લુડ stdio.h ઇન્ક્લુડ conio.h સ્ટ્રક્ચર બનાવો. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ ધારો કે એક વેરિયેબલ લો ઇન્ટીજર રોલ નંબર. બીજો લઉં ધારો કે 3 વિષયના માર્ક્સ ઇન્ટીજર. સી લેંગ્વેજ DBMS અને ત્રીજો લઈ લઈએ IWD અને ફ્લોટ પર્સન્ટેજ. સ્ટ્રક્ચર ને પાછળ સેમિકોલોન વોઇડ મેન વોઇડ. ધારો કે આ સ્ટ્રક્ચર ની સાઇઝ કેટલી એ શોધવું છે. તો હું અહીં લખું ઇન્ટીજર S1 S1 નામનો વેરિયેબલ CLRSCR. તો સ્ટ્રક્ચરની સાઇઝ શોધવા માટે પણ આપણે શું કરીશું? સાઇઝ ઓફ ઓપરેટરનો જ ઉપયોગ કરીશું. ધારો કે આ સ્ટ્રક્ચરનું એક સ્ટ્રક્ચર વેરિયેબલ હું ક્રિએટ કરી દઉં. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ રામ. રામ નામનો સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ થયો. સ્ટુડન્ટ એ ડેટા ટાઈપ છે અને રામ એનો વેરિયેબલ છે. જેમ ઇન્ટીજર એક્સ ઇન્ટીજર ડેટા ટાઈપ, એક્સ એનો વેરિયેબલ, એમ સ્ટુડન્ટ ડેટા ટાઈપ, રામ એનો વેરિયેબલ. તો હવે ધારો કે હું S1 ઇઝ ઇક્વલ ટુ લખું સાઇઝ ઓફ કૌંસમાં રામ અને આ S1 ને પ્રિન્ટ કરાવું. પ્રિન્ટ એફ S1 ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ D/N કોમા S1. આ S1 નો જવાબ કેટલો કેટલો થશે? રામ ની સાઇઝ કેટલી? બાઇટ માં જવાબ આવશે. બાઇટ નંબર ઓફ બાઇટ કેટલા રોકે રામ? રામ નામનો જે સ્ટુડન્ટ નો વેરિયેબલ થયો એ કેટલા કેટલા બાઇટ જગ્યા રોકશે? બે. કેવી રીતે? રામ નામનો જે વેરિયેબલ થયો, રામ એટલે કોણ? રામ મતલબ રામનો રોલ નંબર, રામ ડોટ સી લેંગ્વેજ, રામ ડોટ DBMS, રામ ડોટ IWD, રામ ડોટ પર્સન્ટેજ. તો આ રામની સાઇઝ કેટલી? તો એની જેટલા બી મેમ્બર છે બધાની સાઇઝ નો સરવાળો. તો કેટલો જવાબ આવશે? ઇન્ટીજર 2 બાઇટ જગ્યા રૂકે, ફ્લોટ 4 બાઇટ જગ્યા રૂકે, કેટલો જવાબ આવે S1 નો?
બાર બાઇટ, કેટલો જવાબ આવશે? બાર બાઇટ. કેવી રીતે બાર બાઇટ આવ્યું કોણ કહેશે? બાર બાઇટ કેવી રીતે? આ બધાનું સરવાળો કરો. ઇન્ટીજર રોલ નંબર, તો ઇન્ટીજર રોલ નંબર, રોલ નંબર બે બાઇટ જગ્યા રોકશે. પછી આ ત્રણ વેરિયેબલ બીજા, એ પણ ઇન્ટીજર ટાઈપના, તો છ બાઇટ આ થયા. બે બાઇટ રોલ નંબર માટે, બીજા ત્રણ, બે બે ચાર બે છ, બીજા આઠ થયા ટોટલ. અને ફ્લોટ પર્સન્ટેજ, ફ્લોટ પર્સન્ટેજ એટલે પર્સન્ટેજ ફ્લોટ છે, તો ચાર બાઇટ જગ્યા રોકે. તો બે બે ચાર બે છ, બે આઠ અને ચાર, ફ્લોટના ચાર. તો ટોટલ એસ વન જે છે એનો જવાબ આવશે બાર. મતલબ રામ નામનું સ્ટ્રક્ચર વેરિયેબલ બાર બાઇટ જગ્યા રોકશે મેમરીમાં. હિયર યુ કેન સી એસ વન ઇઝ ઇક્વલ ટુ 12. એસ વન નો જવાબ આવશે બાર બાઇટ. એટલે સાઇઝ ઓફ ઓપરેટર જે છે એનો જ ઉપયોગ કરીએ છીએ. જેમ સાઇઝ ઓફ ઇન્ટીજર વેરિયેબલ માટે કરતા હતા, એમ આખા સ્ટ્રક્ચર વેરિયેબલ માટે પણ થઈ શકે. એ જ રીતે સ્ટુડન્ટ સ્ટ્રક્ચરની સાઇઝ પણ શોધી શકાય, શોધવી હોય તો. દાખલા કે એસ ટુલમાં ધારો કે એ શોધીએ. હું લખું એસ ટુ ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ કૌંસમાં સ્ટુડન્ટ, પ્રિન્ટ એફ, એસ ટુ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી સ્લેશ એન કોમા એસ ટુ. એસ ટુ નો જવાબ પણ એ જ આવશે બાર, કેમ કે સ્ટુડન્ટ ડેટા ટાઈપ જે થઈ એ પણ એટલી જ જગ્યા રોકશે. તો એસ ટુ ઇઝ ઓલ્સો 12. આ પણ બાર જગ્યા રોકશે. સો સાઇઝ ઓફ સ્ટ્રક્ચર ખ્યાલ આવી ગયો હશે બધાને? કઈ નથી, તમારું જે સ્ટ્રક્ચર છે ટોટલ કેટલી સાઇઝ જગ્યા ઓક્યુપાઈડ કરે છે રેન્ડમ એક્સેસ મેમરીની અંદર, એ શોધવું હોય તો તમે સાઇઝ ઓફ ઓપરેટરથી શોધી શકો. અહીં હું થોડુંક બદલું, અહીં એક વધારાનો વેરિયેબલ લઈ લઉં. ધારો કે કેરેક્ટર નેમ 20 અથવા 30. હવે એસ વન અને એસ ટુ નો જવાબ શું? બોલો. એસ વન અને એસ ટુ નો જવાબ શું? કેરેક્ટર વેરિયેબલ એક બાઇટ જગ્યા રોકે. કેરેક્ટર વેરિયેબલ એક બાઇટ જગ્યા રોકે. યસ. ઇન્ટીજર બે બાઇટ જગ્યા રોકે, ફ્લોટ ચાર બાઇટ જગ્યા રોકે. બધા હાજર કે ગેરહાજર છે કે નહીં? આનો જવાબ શું? કેટલા? ફોર. કેવી રીતે? આ બધાનો ટોટલ સરવાળો કરો. આના જેટલા બી મેમ્બર છે એ મેમ્બર જેટલી જેટલી જગ્યા રોકતા હોય એ બધાનો સરવાળો કરવો પડે. ઇન્ટીજર હોય તો બે બાઇટ જગ્યા રોકે, ફ્લોટ હોય તો ચાર બાઇટ જગ્યા રોકે, અને કેરેક્ટર હોય તો એક બાઇટ. તો આમાં જેટલા બી વેરિયેબલ હોય બધાનો ટોટલ સાઇઝ કરવી પડે. કેટલી થાય? 15. 15. નેમ 3 છે, નેમ 0, નેમ 3 અને 4. 30 30 છે. 30 નેમ 30 છે. 42.
42 જવાબ આવશે. કેટલો આવશે? 42. 42, કેમ કે આ 3 નથી 30 છે. નેમ 30 એટલે 30 વેરિયેબલ થયા, એટલે કેરેક્ટર નેમ 30, નેમ 0 થી નેમ 29 સુધી ટોટલ 30 વેરિયેબલ. એટલે 30 તો આ થયા, બે રોલ નંબરના બે, 30 ને બે 32, 6 બીજા આ, 32 ને 6 38, અને ફ્લોટ પર્સન્ટેજના 4 એટલે 42. તો આમાં રામ પણ 42 અને આ સ્ટ્રક્ચર સ્ટુડન્ટ કહો તો એ પણ 42, તો S1 બી 42 થશે, S2 બી 42 થશે. અનડિફાઇન્ડ સિમ્બોલ સ્ટુડન્ટ, ઓકે, અહીં કૌંસમાં સ્ટ્રક્ટ સ્ટુડન્ટ લખવું પડશે, સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. ઓકે, સો યુ કેન સી S1 ઇઝ ઇક્વલ ટુ 42, S2 ઇઝ ઇક્વલ ટુ 42. ઓકે, આમાં તમે જોયું આપણે આગળ પ્રોગ્રામ બનાવ્યો એમાં એરર ના આવી અને આમાં એરર આવી, કેમ એવું થયું? કોઈને ખ્યાલ આવે? આગળ આ જ પ્રોગ્રામ આપણે રન કર્યો તો એમાં એરર ના આવી, આ સ્ટ્રક્ટ નતું લખ્યું તો પણ ચાલી ગયું અને હવે લખવું પડ્યું. એનો મતલબ એવો છે કે કેમ એવું થયું તમને કહું. આગળ આપણે પ્રોગ્રામ રન કર્યો એ વખતે આપણે પ્રોગ્રામને સેવ નતો કર્યો, એટલે એનું ડિફોલ્ટ જે એક્સટેન્શન હતું ને સીપીપી હતું, C++. તો C++માં આ સ્ટ્રક્ટ ના લખો તો બી ચાલે, પણ જ્યારે તમે સેવ કર્યું પ્રોગ્રામને પાછળ .c લખ્યું તો .c લખો તો કમ્પલસરી પછી અહીં તમે જ્યારે સાઇઝ ઓફ ની અંદર સ્ટ્રક્ચર પાસ કરો તો એમાં સ્ટ્રક્ટ સ્ટુડન્ટ લખવું પડે. તો આમાં પણ ઘણી વખત પ્રોબ્લેમ થતો હોય, પાછળ .c હોય અને પાછળ .cpp હોય તો એક્ઝિક્યુશનમાં ઘણી વખતે નાના મોટા ચેન્જ જરૂરી હોય છે. તો .cpp હોય તો આ સ્ટ્રક્ટ ના લખો તો ચાલે, પણ .c હોય તો સાઇઝ ઓફ ની કૌંસમાં સ્ટ્રક્ટ સ્ટુડન્ટ આખું લખવું પડે. તો આ એક જે કહેવાય કે નાની વસ્તુ પણ ધ્યાન રાખવા જેવી, એટલે ઘણી વખત સી ની અંદર કોડિંગ થોડુંક જુદું હોય, C++ નું કોડિંગ થોડું જુદું હોય, અને આ એડિટર સી માટે બી ચાલે અને C++ ને પ્રોગ્રામિંગ માટે બી ચાલે, ટર્બો સી નું એડિટર. ઓકે, તો આ એક પ્રોગ્રામ થયો તમારો સાઇઝ ઓફ સ્ટ્રક્ચર, સાઇઝ ઓફ સ્ટ્રક્ચર. તો એના માટે કઈ નવું નથી, આપણે ઓલરેડી સાઇઝ ઓફ ઓપરેટર નો ઉપયોગ વેરિયેબલ ની સાઇઝ માટે તો યુઝ કર્યો જ, તો આ વખતે આપણે સ્ટ્રક્ચર ની સાઇઝ સુધી. ઓકે, નેક્સ્ટ ટોપિક છે બીટ ફીલ્ડ. આને પણ સમજવું પડશે ટોપિકને, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે બીટ ફીલ્ડ. ઓકે, હવે બીટ ફીલ્ડને સમજવું હોય તો પહેલા તો આપણે આ મેમરીને થોડીક સમજવી પડે, મેમરી. ચલો, ઇન્ટીજર વેરિયેબલ, કેટલી જગ્યા રોકે હમણાં જ આપણે ચર્ચા કરી, ઇન્ટીજર વેરિયેબલ કેટલી જગ્યા રોકે મેમરીમાં? બે બાઇટ. બીજા શબ્દોમાં કહીએ તો 16 બીટ. 2 બાઇટ એટલે 16 બીટ, 1 બાઇટ બરાબર 8 બીટ, એટલે 2 બાઇટ એટલે 16 બીટ. તો ઇન્ટીજર ની રેન્જ કેટલી છે? એની રેન્જ -32768 થી +32767, આ એની રેન્જ થઈ. મતલબ 16 બીટ, તમારી પાસે 16 ખાના છે, આ 16 ખાનામાં મેક્સિમમ ડેસિમલ વેલ્યુ કેટલી સ્ટોર થઈ શકે? તો આ રેન્જની વધારે ના થઈ શકે. 32767 આનું તમે બાઇનરીમાં કન્વર્ઝન કરો ને તો એનો જવાબ કેવો આવે? 15 એકડા આવે. કેટલા આવે? 15 એકડા. 32767 નું બાઇનરી ફોર્મ તમે જો કરો એનો જવાબ 15 એકડા. તો આ 15 એકડાનો મતલબ શું કે આમાં
મેક્સિમમ 15 ડિજિટ સુધી સ્ટોર થાય. જેવું 32768 થશે ને તો બાઇનરીમાં 15 ની જગ્યાએ 16 બીટની જરૂર પડશે, પણ આપણી રેન્જ જે છે એ 2 બાઇટ જ છે, એટલે કે એમાં 16 બીટ છે. 16 બીટમાંથી 1 બીટ વપરાઈ જાય પ્લસ માઇનસ સાઇન માટે. આ 16 બીટમાંથી 1 બીટ વપરાય છે પ્લસ અને માઇનસ સાઇન માટે. મતલબ 1 બીટનો ઉપયોગ તો સાઇન સ્ટોર કરવામાં થાય, બાકીના 15 બીટ રહ્યા એમાં વેલ્યુ સ્ટોર થાય. આ 15 બીટમાં મેક્સિમમ તમે આટલી રેન્જની વેલ્યુ સ્ટોર કરી શકો, 32768 થી પ્લસ 32767 આટલી વેલ્યુ સ્ટોર થઈ શકે. આ બધું આપણે સેમિસ્ટર 1માં પણ શીખેલા, બહુ ડિટેલમાં ચર્ચા આની થઈ ચૂકી છે. અનસાઇન્ડ ઇન્ટીજર હોય તો, અનસાઇન્ડ ઇન્ટીજર એની રેન્જ કેટલી? 0 થી 255. ના, એ તમે બોલ્યા એ શોર્ટ ઇન્ટીજર માટે બોલ્યા. અનસાઇન્ડ ઇન્ટીજર એટલે આમાં સાઇન કન્સિડર ના થાય, હોય તો 2 બાઇટ જ, ઓનલી પોઝિટિવ વેલ્યુ. આ પણ 16 બીટ જગ્યા રોકે, પણ આની જે રેન્જ છે એ કેટલી થવાની? રેન્જ એની વધી જાય 0 થી 65535, આટલી રેન્જ એમાં સ્ટોર થઈ શકે. 0 થી 65535, કેમ કે આમાં પ્લસ માઇનસ સાઇન કન્સિડર ના થાય, માત્ર ને માત્ર વેલ્યુ. અનસાઇન્ડ ઇન્ટીજર છે, અનસાઇન્ડ ઇન્ટીજર મતલબ ઓનલી પોઝિટિવ વેલ્યુ એની અંદર સ્ટોર થાય, સાઇન કન્સિડર ના થાય. એટલે જે પેલો 1 બીટ વપરાઈ જતો હતો પ્લસ માઇનસ સાઇનમાં, એ બીટ હવે વેલ્યુ સ્ટોરમાં વપરાશે. જે પ્લસ માઇનસ સાઇનમાં 1 બીટ બગડી જતો હતો એ હવે એનો યુટિલાઇઝેશન થશે, કેમ કે આમાં ઓનલી ને ઓનલી પોઝિટિવ વેલ્યુ જ સ્ટોર થશે. તો આની જે રેન્જ છે એ વધી જશે, 0 થી 65535 થઈ જશે. તો અનસાઇન્ડ ઇન્ટીજરમાં જે 1 બીટ વેસ્ટ થતો હતો એ આમાં નહીં થાય, કેમ કે પેલામાં 1 બીટ પ્લસ માઇનસ સાઇન માટે 1 બીટ વપરાઈ જતો હતો, આમાં પ્લસ માઇનસ સાઇનની જરૂર નથી. બધી 16 બીટ શાના માટે યુઝ થશે? વેલ્યુ સ્ટોર કરવા માટે. તો 0 થી 65535 વેલ્યુ તમે સ્ટોર કરી શકો. આ રેન્જ શોધવી હોય તો કેવી રીતે મળે? 2 ની n ઘાત -1, 2 રેઝ ટુ n -1, એન ઘાત એટલે ઉપર જશે સુપર સ્ક્રિપ્ટમાં. સુપરસ્ક્રિપ્ટ આ રીતે કોઈ પણ રેન્જ શોધવી હોય તો 2 રેઝ ટુ n -1 આ રીતે એની રેન્જ મળે. જુઓ 2 ની 16 ઘાત -1 કરશો ને તો જવાબ કેટલો આવશે? 65535 એનો જવાબ આવશે, 65535. તો કોઈ પણ રેન્જ શોધવી હોય તો 2 રેઝ ટુ n -1 આ એનું સૂત્ર છે, 2 રેઝ ટુ n -1. ચલો કેરેક્ટર વેરિયેબલ માટે વિચારો. કેરેક્ટર વેરિયેબલ કેટલી જગ્યા રોકે? 1 બાઇટ. એમાં અનસાઇન્ડ કેરેક્ટર હોય તો, ચલો પહેલા સાઇન્ડ કેરેક્ટર લઈ લો. કેરેક્ટર 1 બાઇટ જગ્યા રોકે, એ કેટલા બીટ? 8 બીટ. 1 બીટ વપરાય જાય પ્લસ માઇનસ સાઇન માટે, તો આની રેન્જ કેટલી થશે? 2 ની n ઘાત -1. કેટલી કેટલી રેન્જ થાય? 2 ની 7 ઘાત -1. આની રેન્જ થશે -128 થી +127. અને જો અનસાઇન્ડ કેરેક્ટર લો તો એ પણ 1 બાઇટ જગ્યા રોકે, 1 બાઇટ, અને એની રેન્જ થાય 0 થી 256.
કે આમાં સાઇન કન્સિડર નહીં થાય એટલે આઠ બીટ જે છે આઠે આઠ બીટ સમા વપરાશે વેલ્યુ સ્ટોરમાં આઠ બીટ એની આઠ ઘાત માઇનસ એક જીરો થી 255 ને 56 નહીં 255 ટુ રેસ ટુ એન માઇનસ વન સૂત્ર લગાવો બે ની આઠ ઘાત માઇનસ એક એટલે એની રેન્જ થઈ જશે 0 થી 255. તો બીટ ફિલ્ડ સમજવા માટે આપણે આ વસ્તુ જરૂરી હતી, પહેલા એની રેન્જ સમજવી પડે. ઓકે, હવે ધારો કે હું એક સ્ટ્રક્ચર બનાવું બીટ ફિલ્ડ સમજવા માટે, સીધે સીધો પ્રોગ્રામ જ બનાવું એક. ધારો કે એક સ્ટ્રક્ચર બનાવું, સ્ટ્રક્ચર આપણે બનાવીએ સ્ટુડન્ટ, આ આપણું બીટ ફિલ્ડ નું પ્રોગ્રામ છે. બીટ ફિલ્ડ ફિલ્ડ ધારો કે હું લઈ લઉં અનસાઇન્ડ ઇન્ટીજર, ઇન્ટીજર ત્રણ વેરિયેબલ લઈએ. ધારો કે એની એજ, ઓકે, આ એજમાં હું અત્યારે કેટલી વેલ્યુ સ્ટોર કરી શકું? કોણ કહેશે? એજમાં મારે જો માઇનસમાં તો એજ હોય નહીં, એટલે માટે મેં અનસાઇન્ડ ઇન્ટીજર લીધું, કેમ કે કોઈ કોઈ વ્યક્તિની એજ માઇનસમાં તો ના હોય, હંમેશા એજ ઝીરો થી ઉપર જ હશે, એટલે એમાં પ્લસ માઇનસ સાઇનની જરૂર નથી. તો અનસાઇન્ડ ઇન્ટીજર એજ લઉં તો એમાં ઓલવેઝ પોઝિટિવ વેલ્યુ સ્ટોર થશે. ઓકે, અનસાઇન્ડ ઇન્ટીજર લીધું તો એની રેન્જ કેટલી? બે બાઇટ જગ્યા રોકે રેન્જ કેટલી થશે વિચારો. અનસાઇન્ડ ઇન્ટીજર ની રેન્જ કેટલી થશે? 0 થી 65,535. કેટલી રેન્જ થશે? 0 થી 65,535. હવે આટલી બધી રેન્જ ની જરૂર ના હોય, એટલે આની અંદર બે બાઇટ એટલે 16 બીટ માં જો તમે વિચારો, 16 બીટ, તો 16 બીટ માં તમે એજ ની વેલ્યુ 65,535 સુધીની વેલ્યુ આમાં સ્ટોર કરી શકો. હવે કોઈની એજ 65,535 સુધી જવાની નથી, મેક્સિમમ એજ ક્યાં સુધી જાય હ્યુમન વેલ્યુમાં? 100, બરાબર? તો 100 સુધી જ જાય, એનાથી વધારે એજ ની જરૂર નહીં. તો મારે ખરેખર 16 બીટની જરૂર છે કે એનાથી ઓછા બીટની જરૂર છે? આમાં મેમરીમાં બાય ડિફોલ્ટ 16 બીટ આમાં સ્ટોર થશે, રાઈટ? પણ ધારો કે મારે મેમરીને જો લિમિટેડ કરવી હોય, ભલે આપણું અનસાઇન્ડ ઇન્ટીજર એજ છે, પણ ધારો કે મારે મેમરી ઓછી કરવી છે તો હું કરી શકું. એના માટે બીટ ફિલ્ડનો કોન્સેપ્ટ મને ખબર હોવો જોઈએ. તો અહીં હું શું કરું, એક બે ટપકા કરી કોલોન સાઇન, બે ટપકા મતલબ કોલોન સાઇન, હિયર આઈ એમ રાઇટિંગ 7. તો આનો મતલબ શું કે આ એજ માટે માત્ર 7 બીટ જ યુઝમાં આવશે. કેટલા બીટ યુઝમાં આવશે? 7 બીટ. ભલે 16 બીટ અનસાઇન્ડ ઇન્ટીજર માટે ઓક્યુપાઈડ થાય, પણ તમે એ 16 બીટને 7 બીટમાં ફેરવી શકો. આ જે 7 લખ્યું એને કહેવાય બીટ ફિલ્ડ. તો આ હું બે ટપકા કરીને 7 લખી દઉં, એનો મતલબ કે હવે આ એજ માટે મેં 7 બીટ જ એલોકેટ કર્યા છે. હવે આ 7 બીટ એટલે કેટલી રેન્જ થઈ? 2 ની 7 ઘાત માઇનસ 1. કરો તો મેક્સિમમ વેલ્યુ 127. ઓકે, 6 બીટ લઉં તો
બે ચાર દુ આઠ દુ સોળ દુ 32 તો 64, એકાદ 64 64. થાય ને? 6 બીટ લઉં તો 64 થાય, તો 6 બીટ લઈ શકું કે વધારે લેવા પડે? 6 બીટ લઉં ને તો એજમાં મારી વેલ્યુ 64 સુધી જ હું નાખી શકું, કેમ કે 6 સાત બીટ માં બીટ એટલે પડે. મારે 7 બીટ તો લેવા જ પડે એટલીસ્ટ. એટલે મેં અહીં બે ટપકા કરીને 7 બીટ લઈશ, તો એનો મતલબ કે હવે હું આની વેલ્યુ જે છે એ 0 થી 127 સુધી નાખી શકું, રાઈટ? ચલો એ રીતે એક બીજો વેરિયેબલ લઉં, સેમી કોલોન. મતલબ તમારા વેરિયેબલ ને તમે સાઇઝ બીટમાં, સાઇઝ બીટફીલ્ડ દ્વારા લિમિટેડ કરી શકો. અનસાઇન્ડ ઇન્ટીજર, ધારો કે માર્ક્સ. ઓકે, માર્ક્સ માં પણ કેટલા માર્ક્સ હોય શકે? મેક્સિમમ 100 સુધી. 100 સુધી હોય શકે. તો એમાં પણ આપણે શું કરીએ, 7 બીટ સુધી નપ છે. બરાબર, આ 7 ના લખો તો, આ ના લખો તો બાય ડિફોલ્ટ એમાં ક્યાં સુધીની માર્ક વેલ્યુ તમે સ્ટોર કરી શકશો? 0 થી 65535 સુધી, જે મારે જરૂર નથી, રાઈટ? એટલે હું શું કરીશ, આને પણ બીટ ફિલ્ડ દ્વારા લિમિટેડ કરી દઉં, 7 લખી દઈશ. તો એમાં પણ મેક્સિમમ હવે 7 બીટ જ એલોકેટ થશે, 16 બીટની જગ્યાએ 7 બીટ જ એલોકેટ થશે. એ રીતે ધારો કે એક વેરિયેબલ લઉં અનસાઇન્ડ ઇન્ટીજર, ધારો કે જેન્ડર. જેન્ડર એટલે મેલ અથવા ફિમેલ. તો આમાં મેલ, ધારો કે 1 મેલ માટે લઈએ અને 0 એ ફિમેલ માટે લઈએ, તો જેન્ડરમાં વેલ્યુ બે જ સ્ટોર થાય, કાં તો 0 સ્ટોર થાય કાં તો 1 સ્ટોર થાય. કેટલા બીટની જરૂર પડે આમાં? જેન્ડર માટે એક જ બીટ જોઈએ, કેટલા? માત્ર એક બીટ, કેમ કે આ જેન્ડરમાં કાં તો હું 1 સ્ટોર કરીશ કાં તો 0 સ્ટોર કરીશ. 1 સ્ટોર કરવું તો એવું સમજવાનું કે જેન્ડર મેલ છે, અને 0 સ્ટોર કરવું તો એવું સમજવાનું કે જેન્ડર ફિમેલ છે. પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરીએ. ધારો કે હું સ્ટ્રક્ટ સ્ટુડન્ટ રામ, રામ નામનો એક સ્ટ્રક્ચર વેરિયેબલ લીધો. રામ ડોટ એજ બરાબર, ધારો કે હું અહીં 80 લખું તો ઇઝ ઇટ વેલિડ ઓર નોટ? વેલિડ. પ્રિન્ટ એફ કરાવું. પ્રિન્ટ એફ એજ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી સ્લેશ એન કોમા રામ ડોટ એજ. નીચે ગેટ સીએલ લખીએ, ઉપર સીએલઆર એસસીએલ લખી દઈએ. રન ઇટ. એજ કેટલી આવશે? 80 આવશે. હિયર યુ કેન સી ધ રિઝલ્ટ, એજ ઇઝ ઇક્વલ ટુ 80. પણ હવે ધારો કે હું અહીં 180 કરી દઉં તો હવે જવાબ સાચો આવશે કે નહીં આવે? એરર આવશે. તો એરર તો નહીં આવે, પણ જવાબ ખોટો આવશે. આનો જવાબ કેવો આવશે? ખોટો આવશે. લેટ્સ રન ઇટ. હિયર યુ કેન સી એજ કેટલો લખાઈને આવ્યો? 52. 180 જગ્યાએ 52 લખાઈને આવ્યું. કેમ એવું થયું? કેમ કે કોમ્પ્યુટર સમજી નહીં શકે. કેમ નહીં સમજી શકે? તમે બીટફીલ્ડ 7 આપ્યું છે. 7 આપ્યું એનો મતલબ કે હવે તમારી એજ ની રેન્જ કેટલી છે? 0 થી 127, એની વચ્ચેની વેલ્યુ નાખશો તો જે પ્રોપર જવાબ આવશે, કેમ કે આપણે આ એજ ને લિમિટેડ કરી દીધી 7 બીટ માં જ. એટલે 180 નાખશો તો જવાબ ખોટો આવશે. 127 સુધી જવાબ સાચો આવશે. 127 જોઈ લો, આ જવાબ સાચો આવ્યો, કેમ કે રેન્જ આપણે 127 સુધી લઈશું. પણ સપોઝ 130 નાખીશ તો બી જવાબ હવે નહીં આવે. જોવા, જવાબ ખોટો આવ્યો, કેમ કે એની રેન્જ ડિસ્ટર્બ થઈ ગઈ, આપણે બાંધી દીધું એને. એજને માત્ર, ભલે અનસાઇન્ડ ઇન્ટીજર 16 બીટ બાય ડિફોલ્ટ હોય, પણ આપણે એની જે લિમિટ કરી દીધી 7 બીટ જ એને એલોકેટ થયા. એટલે એની રેન્જ જે છે 2^7 - 1, 2^7 - 1, એટલે 0 થી 127 સુધીની રેન્જ થઈ ગઈ. આવું ના આવું, એટલે અહીં 90 વેલિડ છે, 90 વેલિડ છે.
પણ 190 વેલિડ નથી. યાર જો 90 માટે જવાબ સાચો આવશે. આવું નવું ધારો કે માર્ક્સ માટે હું વેલ્યુ આપી દઉં, રામ ડોટ માર્ક્સ. ઓકે, આમાં 70 માર્ક્સ લખું તો ચાલી જાય કે ના ચાલે? ચાલી જાય. ચાલી જશે. પ્રિન્ટએફ માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી સ્લેશ એન કોમા રામ ડોટ માર્ક્સ સેમિકોલોન. હિયર યુ કેન સી 70 ઇઝ ઓકે, પણ ધારો કે 170 લખીશ તો ઇટ ઇઝ નોટ વેલિડ, ખોટો જવાબ આવશે. જુઓ જવાબ કેટલો આવ્યો, 42 આવ્યો, કેમ કે એ રેન્જની બહાર જતું રહ્યું. આપણે 7 બીટ જ એલોકેટ કર્યા છે. આ જે 7 બીટ એલોકેટ એને બીટ ફિલ્ડ કહેવાય. આ બે ટપકા કરીને જે લખીએ છે ને એ બીટ ફિલ્ડ કહેવાય. એટલા વેલ્યુ આપણે એલોકેટ કરી તો 70 ઇઝ વેલિડ, 170 ઇઝ નોટ વેલિડ. અને એ જ રીતે રામ ડોટ જેન્ડર, આમાં હું 1 લખું તો વેલિડ કે નોટ વેલિડ? વેલિડ. પ્રિન્ટ એફ જેન્ડર ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી સ્લેશ એન કોમા રામ ડોટ જેન્ડર, આમાં જવાબ આવશે 1. પણ અહીં ધારો કે હું 5 લખું તો જવાબ આવશે, રન થશે પ્રોગ્રામ. આમાં જવાબ એને સાચો આપી દીધો, પણ એવું જરૂરી નથી કે સાચો આવે, મતલબ ખોટો જ આવ્યો. આમ તો 5 હતા તો 1 આવ્યો ને, 5 ની જગ્યાએ શું આવ્યું? 1 આવ્યો, એટલે જવાબ ખોટો આવી ગયો. કેમ કે એની લિમિટ જ 1 બીટ જ છે. 1 બીટમાં તમે શું સ્ટોર કરી શકો? 1 બીટમાં મેક્સિમમ કેટલું સ્ટોર કરી શકો? ઝીરો અથવા 1. એની રેન્જ થશે 2^(n-1), એટલે 2^(-1), એટલે 2-1, એટલે કે જવાબ આવશે 1. તો 0 થી 1 એની રેન્જ થશે, 0 થી 1. એટલે આની અંદર તમે 0 સ્ટોર કરો તો ચાલશે, અને 1 સ્ટોર કરશો તો પણ ચાલશે. 0 અથવા 1 સિવાય બીજી કોઈ વેલ્યુ એમાં વેલિડ નહીં ગણે. જો 0 લેશો તો વેલિડ, 1 લેશો તો પણ વેલિડ. મેલ માટે 1 લખીશું, ફિમેલ માટે 0 લખીશું. રામ મેલ છે તો 1 લખીએ તો 1 વેલિડ ગણાશે. તો આ 1 બીટ જ અહીંયા આપણે આપ્યો છે, માત્ર 1 બીટ. તો એમાં પછી મેક્સિમમ જે એની રેન્જ છે 0 થી 1 સુધી, મતલબ 0 સ્ટોર થઈ શકે અથવા 1 સ્ટોર થઈ શકે. તો આમાં બીટ ફિલ્ડ કોને કીધા? આ જે બે ટપકા એટલે કે કોલોન સાઇન પછી જે બી વેલ્યુ લખીએ છીએ એને બીટ ફિલ્ડ કહેવાય. આ બીટ ફિલ્ડ થી થશે શું? યસ, કોણ સમજાવશે શું થશે ભાઈ આનાથી? બીટ ફિલ્ડ થી શું થશે? યસ, કોઈ નહીં. બીટ ફિલ્ડ થી શું થશે? યસ, એનીબડી? રેન્જ નહીં મળે, પણ આપણે બીટ ફિલ્ડ થી એ ડેટા ટાઈપ ની રેન્જ ને લિમિટ કરી શકીશું આપણા જરૂરિયાત મુજબ. દાખલા તરીકે એજ છે તો એજ, આ ધારો કે બીટ ફિલ્ડ ના લઉં તો આ એજના ક્યાં સુધી હું વેલ્યુ નાખી શકું? 0 થી 65,535 સુધીની વેલ્યુ નાખી શકું, કેમ કે એમાં મેમરીમાં 16 બીટ ઓક્યુપાઈડ થશે. 16 બીટ મારે ખરેખર 16 બીટની જરૂર છે નહીં, માત્ર 7 બીટની જ જરૂર છે, કેમ કે એજ 100 થી વધારે હોય નહીં. તો 7 બીટ લઉં એટલે મારે 127 સુધીનું કામ થઈ જાય, 0 થી 127 સુધીનું. તો એટલું ઇનર છે, તો 7 બીટ થી વધારે ખોટી મેમરી રોકવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? તમારી કેપેસિટી 5 રોટલી ખાવાની જ છે તો પછી 15 રોટલી બનાવીને મતલબ નથી. એટલે જ્યારે તમે અનસાઇન્ડ ઇન્ટીજર લખો છો એટલે શું થયું કે ભાઈ 15 રોટલી બનાવી જ દો, 16 રોટલી બનાવી જ દો, ભલે એને 7ની જ કેપેસિટી છે, પણ તમે 16 બનાવી રાખો એટલે બાકીની શું થશે? વેસ્ટ થશે. જ્યારે આમાં શું થશે કે ભાઈ
सातनी लिमिट छे, सात ज जरूर छे तो सात ज बनाओ, सात बीटनी जरूर छे तो खोटा, वधारे जग्या मेमरी में रोकीने कोई मतलब होतो नथी। तो ए बीट फील्ड थी आपणे जे तमारो वेरिएबल छे, वेरिएबल नी जे बीट छे, नंबर ऑफ बीट्स ए केटला ऑक्युपाइड करवा ए बीट तमे नक्की करी शको बाय यूजिंग बीट फील्ड। तो आ एक कॉन्सेप्ट आपणो बीट फील्ड वाळो आपणे जोयो। આવતીકાલે છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ યુનિયન, એ આપણે જોઈશું, એ સાથે આપણું સ્ટ્રક્ચર વાળું ચેપ્ટર, સ્ટ્રક્ચર એન્ડ યુનિયન વાળું ચેપ્ટર આપણે પૂરું કરીશું। આજે આપણે બે કોન્સેપ્ટ જોયા, સાઇઝ ઓફ સ્ટ્રક્ચર અને બીજો કોન્સેપ્ટ બીટ ફિલ્ડ। તમારા રોલ નંબર નાખી દો। ઓકે, થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે, રેકોર્ડિંગ સ્ટોપ કરીએ।